નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 23 ઓગસ્ટ 2023. આજના બપોરના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે. આગામી 26-27 તારીખ સુધી આ વરસાદની થોડી ઘણી શક્યતાઓ ગણી શકાય. આગામી સમયમાં નવી સિસ્ટમ ગુજરાત ઉપર સપ્ટેમ્બરમાં ડેવલપ થશે. અરબી સમુદ્ર એક્ટિવ થાય અને બંગાળની ખાડી એક્ટિવ થાય તો ગુજરાતની અંદર સારા વરસાદના સંકેતો ગણી શકાય. મઘા નક્ષત્રમાં કોઈ ભારે વરસાદી રાઉન્ડ આ વર્ષે આવે તેવું હવે લાગતું નથી, કારણ કે સિસ્ટમ મધ્યપ્રદેશ આજુબાજુ ઇન્દોર આજુબાજુ આવતા નબળી પડી હતી. હવે આગામી સમયમાં નવી સિસ્ટમની રાહ ખેડૂતો જોઈ રહ્યા છે. તો જોઈએ સંપૂર્ણ અપડેટ. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. સૌથી પહેલા મિત્રો, આજની અપડેટ જોઈએ તો આજે આ રીતે સમગ્ર ગુજરાતના જે વિસ્તારો છે આપ જોઈ શકો, આ રીતે વરસાદની સંભાવના છે, જેમાં સૌથી વધારે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે નર્મદા જિલ્લો, ભરૂચ, સુરત, તાપી તેમજ વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાની અંદર કેટલાક વિસ્તારો છે તેમાં હળવો વરસાદ જોવા મળશે. તો પોરબંદર છે, દેવભૂમિ, દ્વારકા, જૂનાગઢ ને ગીર સોમનાથના માત્ર દરિયા કિનારાના ગ્રામ્ય વિસ્તારો હોય કે શહેરી વિસ્તારો હોય, દરિયાઈ પટ્ટીમાં ઝાપટાની સંભાવના છે. નલિયા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ હળવા ઝાપટા પડવાની સંભાવના છે. ઉત્તર ગુજરાતની અંદર પાલનપુર આજુબાજુ ક્યાંક ક્યાંક ઝાપટા પડી શકે, તો મધ્ય ગુજરાતના કોઈ કોઈ વિસ્તારો છે, વડોદરા, પંચમહાલ, દાહોદ તેમાં પણ ઝાપટા પડી શકે. આવતીકાલે 26 તારીખની વાત કરીએ તો 26 તારીખમાં દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને અમોદ, રાજપીપળા, ભરૂચ, સુરત, તાપી તેમજ વલસાડ, નવસારી અને ડાંગના જે વિસ્તારો છે તેમાં વરસાદની શક્યતા છે. તો જૂનાગઢ આજુબાજુના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને તુલસીશ્યામ, કોડીનાર, વિસાવદર, ધારી, વેરાવળ, માંગરોળ, કેશોદ આજુબાજુના વિસ્તારો તેમજ પોરબંદર, કુતિયાણા, જૂનાગઢ આ બધા જે વિસ્તારો છે તેમજ ભાણવડ અને દ્વારકા આજુબાજુના વિસ્તારો છે તેમાં ઝાપટા પડી શકે. તો નલિયા અને માંડવી આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ હળવા ઝાપટાની સંભાવના છે. આબુ રોડ અને પાલનપુર, ખેડબ્રહ્મા, ડુંગરપુર આજુબાજુના વિસ્તારો હોય તેમજ મધ્ય ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, દાહોદ આજુબાજુના વિસ્તારો હોય તેમાં પણ હળવા વરસાદની સંભાવના છે. 25 તારીખની વાત કરીએ તો 25 તારીખમાં પણ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ભરૂચ, રાજપીપળા, સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ તો આ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં પણ વરસાદની શક્યતા છે, જ્યાં હળવો મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે. ભારે વરસાદની હાલ કોઈ સિસ્ટમ સક્રિય નથી. બંગાળની ખાડીની સિસ્ટમ નબળી પડતા ગુજરાતમાં વરસાદી રાઉન્ડ નથી આવ્યો. તો આગામી 26 તારીખની વાત કરીએ તો 26 તારીખમાં પણ વડોદરા, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી આ વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ. પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં પણ હળવો વરસાદ જોવા મળશે. તો પાલનપુર આજુબાજુના વિસ્તારો હોય, ડુંગરપુર હોય, દાહોદ હોય આ બધા વિસ્તારોમાં પણ હળવા વરસાદી ઝાપટા પડવાની જે શક્યતા રહેલી છે. 27 તારીખની વાત કરીએ તો 27 તારીખમાં પણ ખાસ કરીને જૂનાગઢ છે, પોરબંદર છે, વેરાવળ, ઉના આજુબાજુના વિસ્તારો હોય તેમાં પણ હળવો વરસાદ પડશે. કચ્છમાં પણ હળવો વરસાદ પડશે. થરાદ, આબુ રોડ, પાલનપુર, ખેડબ્રહ્મા, મહેસાણા, હિંમતનગરના વિસ્તારો હોય તેમજ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતની વાત કરીએ તો વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, અમોદ, ભરૂચ, રાજપીપળા આજુબાજુના વિસ્તારો તેમજ સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગની અંદર પણ હળવા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. છૂટો છવાયો હળવો વરસાદ પડશે. હવે આગામી સમયમાં બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બનશે તે 27 ઓગસ્ટ પછી બનવાની છે, એટલે કે સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયાની અંદર આ સિસ્ટમ બને તો વરસાદનો રાઉન્ડ ગુજરાતમાં આવી શકે. પરંતુ શક્યતાઓ એવી છે કે 5 સપ્ટેમ્બર આજુબાજુ સિસ્ટમ ડેવલપ થઈ શકે છે.